વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માર્કેટ યાર્ડ હાપામાં ગઈકાલથી ખુલ્લામાં ઉતરતી જણસ મગફળી લસણ ઘઉં કપાસ જીરું ધાણાની આવક બંધ કરવામાં આવી હતી અને આ આવક ફરી શરૂ કરવા સોમવારે બપોર બાદ હવામાનને ધ્યાનમાં રાખીને ખોલવું કે બંધ રાખવા અંગેનો નિર્ણય કરવામાં આવશે હવામાન ખાતાની આગોતરી આગાહીના પગલે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં અઠ્યાવીસ તારીખના સવારથી જ ખુલ્લામાં ઉતરતી તમામ જણસોની આવકો બંધ કરી દેવામાં આવી હતી જેવી કે ધાણા જીરું લસણ કપાસ વગેરે જણસોની આવકો ખેડૂતોને જાણ કરી અને અઠ્યાવીસ તારીખના વહેલી સવારથી જ બંધ કરી દેવામાં આવેલ હતી અને આ જણસોની ફરી આવકો શરૂ કરવા બાબતે સોમવારે હવામાનની પરિસ્થિતિ ધ્યાને રાખી અને નિર્ણય લેવામાં આવશે કે સોમવાર બાદ ખોલવી કે હજુ વધારે સમય માટે બંધ રાખવી અને કે જે કાંઈ ખુલ્લામાં માલ પડેલ હતો ખેડૂતોનો એનો તમામ માલને સલામત સ્તરે ખસેડી લેવામાં આવેલ છે વેપારીઓને તેનો માલ ઉપાડવા માટે સૂચના આપી દેવામાં આવેલ હતી અને હાલ અત્યારે આપ જોઈ શકો છો કે લગભગ ખુલ્લામાં કોઈ માલ ખેડૂતોનો તો સો ટકા માલ નથી પણ કોઈક આળસુ વેપારીનો કદાચ હોય તો એને એને પણ ઉપાડી લીધો છે અને કોઈની દુકાનની આગળના ભાગે લોબીમાં કે ત્યાં કોઈ માલ હોય તો એની જવાબદારીમાં આવે છે એ કોઈ યાદની જવાબદારીમાં નથી અને એવો પણ માલ પલરિયા હોવાનું કોઈ અમારા ધ્યાનમાં આવેલ નથી એટલે આજના સવારના ના વરસાદના કારણે કોઈ યાર્ડમાં ખાસ કરીને ખેડૂતોના માલની કોઈ નુકસાની થયેલ નથી અને વેપારીઓની નુકસાનીની પણ અમોને કોઈ વેપારી દ્વારા જાણ કરવામાં આવેલ નથી આ રીતે આજનો વરસાદ પણ વધારે હતો સારો એવો વરસાદ કહી શકાય કમોસમી વરસાદના પ્રમાણમાં છતાં પણ ખેડૂતોના માલને કોઈ જામનગર યાર્ડમાં નુકસાન થયેલ નથી